ચાલો મિત્રો, આજે ચોથું ચેપ્ટર એમાં 4.3 નો ત્રીજો દાખલો છે. તે ત્રીજા દાખલામાં નીચેના સમીકરણના બીજ શોધો. એટલે આપણને કોઈ એક સમીકરણ આપેલું હશે પણ તેનું સ્વરૂપ દ્વિઘાત આપેલું હશે નહીં, તો ત્યારે આપણે પહેલું કામ શું કરવાનું, તે સમીકરણ છે તે સમીકરણને દ્વિઘાત સમીકરણમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. પેલા એને દ્વિઘાત સમીકરણમાં ફેરવવાનો. અહીંયા આપણને બે દાખલા આપેલા છે, તો પહેલો પ્રયત્ન આપણે પેલા દાખલામાં જોઈએ. એક્સ માઇનસ એક ના છેદમાં એક્સ બરાબર 3. તો પહેલા આપણે શું કરવાનું, આ એક સાઈડ નો લસા લેવાનો. ઘણા હોશિયાર વિદ્યાર્થી હોય, ડાયરેક્ટ લસા લઈ લઈએ તો એ ચાલે. આના છેદમાં એક, આના છેદમાં એક્સ, આના છેદમાં એક, તો ડાયરેક્ટ એક્સ લસા લઈએ તો પણ ચાલે. પણ સામાન્ય વિદ્યાર્થીઓ જનરલી કરવાનું શું, આ સાઈડ નો લસા લેવાનો, ઝડપ નહીં કરવાની ગણિતમાં. તો તેથી ના તેથી અહીંયા આના છેદમાં એક છે, લસા લઈએ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ માઇનસ એક ગુણ્યા એટલે એક છેદમાં એક્સ એક બરાબર 3. બસ હવે તેથી ના તેથી આ એક્સ છેદમાં છે બરાબર, એ આ બાજુ આવે એટલે 3 ના ગુણાકારમાં આવી જશે. એક્સ વર્ગ માઇનસ એક બરાબર 3 એક્સ. જોજો આપણી સામે એવું સ્વરૂપ આવી ગયું. હવે આ 3x ને આ તરફ લઈ આવો એટલે એક્સ વર્ગ માઇનસ 3x માઇનસ 1 બરાબર 0. આ મિત્રો આઠમા ધોરણનું કામ છે, આપણે આઠમા ધોરણમાં આવું કરતા હતા. હવે ફરી પાછું આના બીજ શોધવાના. હવે બીજ શોધવાની અવયવીકરણની રીત છે, દ્વિઘાત સૂત્રની રીત છે, પૂર્ણ વર્ગની રીત છે, તમે કોઈ પણ રીતે આના બીજ શોધી શકો. ચાલો મિત્રો, આજે સ્વાધ્યાય 4.3 દ્વિઘાત સમીકરણમાં દાખલો ત્રીજો છે તે આપણે ગણીએ. નીચેના સમીકરણના બીજ શોધો. હવે આપણને સમીકરણ તૈયાર આપેલું નથી, અત્યાર સુધી જે દાખલાઓ હતા તે દાખલાઓમાં આપણને દ્વિઘાત સમીકરણ તૈયાર આપે, પછી પૂર્ણ વર્ગની રીત કે અવયવીકરણની રીત, આવી રીતો વડે આપણે તેના બીજ શોધતા હતા. અહીંયા આપણને દ્વિઘાત સમીકરણ તૈયાર આપેલું નથી, પરંતુ દ્વિઘાત સમીકરણ આપણે બનાવવાનું છે. તો દ્વિઘાત સમીકરણ બનાવી પછી એના બીજ શોધવાના છે. પેલા રકમને સમજીએ, એકના છેદમાં એક્સ વત્તા 4 ઓછા એકના છેદમાં એક્સ ઓછા 7 બરાબર 11 ના છેદમાં 30. પછી અહીંયા અલ્પ વિરામ કરીને એવું લખ્યું છે, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 4 કે 7. ટૂંકમાં એક્સ છે તે માઇનસ 4 કે 7 નથી. હવે એવું લખવાનું કારણ શું, જો મિત્રો, જો એક્સ માઇનસ 4 હોય તો માઇનસ 4 પ્લસ 4 0 થઈ જાય બરાબર. જો એક્સ 7 હોય તો 7 માઇનસ 7 બરાબર 0 થઈ જાય. એટલા માટે આ દાખલાની શરત છે કે એક્સ ની જગ્યાએ માઇનસ 4 કે 7 નથી. જો તમારો જવાબ માઇનસ 4 કે 7 આવે તો તમે ખોટા. આ બે સિવાય એક્સ કોઈ પણ છે. પેલું કામ શું કરવાનું, આપણે પેલા આનું લસા લઈએ, ડાબી બાજુને આપણે આ તરફ લસા લઈએ. તેથી ના તેથી લસા એટલે આપણી ભાષામાં કઈ ચોકડી ગુણાકાર કરીએ છીએ. એક્સ માઇનસ 7 આખા આખાને કાઉન્સ કરી દઈએ, એક્સ પ્લસ 4 આખા આખાને કાઉન્સ કરી દઈએ. આ કાઉન્સ નો ગુણાકાર અહીંયા, આ કાઉન્સ નો ગુણાકાર અહીંયા એક સાથે. આ એક્સ માઇનસ 7 નો ગુણાકાર એક સાથે કરીએ એટલે એક્સ માઇનસ 7 આ માઇનસ આ એક્સ વત્તા 4 નો ગુણાકાર એક્સ સાથે કરી એક્સ સાથે કરીએ એટલે એક્સ વત્તા 4 છેદમાં આ બે નો ગુણાકાર તો છે જ, લસા લીધો છે આપણે, એટલે એક્સ માઇનસ 4 એક્સ માઇનસ 7 બરાબર ના બરાબર 11 ના છેદમાં 30. ખ્યાલ આવે આટલી વાત? આ શું કર્યું આપણને ખ્યાલ આવ્યો? જો ન ખ્યાલ આવે તો આપણે આવી રીતના એક ઉદાહરણ તરીકે તમને એક્ઝામ્પલ આપું છું. આવી રીતના હોય એકના છેદમાં 3 માઇનસ 1 ના છેદમાં 5. આ દાખલાનો ભાગ નથી પણ આ સમજાવું છું આ કેવી રીતના કર્યું તે. તો 5 નો ગુણાકાર અહીંયા 5 માઇનસ 3 એકું 3 છેદમાં 3 ગુણ્યા 5. આપણે આવું જે કરતા હતા ને એ વસ્તુ આપણે અહીંયા કરી છે. ક્લિયર? હવે તેથી ના તેથી આ એક્સ ઓછા 7 ની આગળ અહીંયા કોઈ નિશાની નથી એટલે આપણે પ્લસ સમજવાની.
અહીંયા પ્લસ હોય તો એક ઓછા સાત એમનો કૌંસ છૂટી જાય. હવે માઇનસ આને લાગે, માઇનસ આને લાગે, એટલે માઇનસ એક માઇનસ ચાર છેદ ના છેદ. આ બે નો ગુણાકાર અહીંયા કરવો હોય તો પણ ચાલે, અને બરાબર ની પેલી બાજુ લઈ જઈને ગુણાકાર કરો તો પણ ચાલે. આનો ડાયરેક્ટ ગુણાકાર કરીને તમે જવાબ અહીંયા મૂકી શકો, અને ડાયરેક્ટ ગુણાકાર ન આવડે તો કૌંસ છોડીને, હું અત્યારે કૌંસ છોડીને જ કરાવું છું. આ એક્સ નો ગુણાકાર આખા આખા એક્સ માઇનસ સાત સાથે વધતા ચાર નો ગુણાકાર એક્સ માઇનસ સાત સાથે બરાબર અગિયાર છેદમાં ત્રીસ. તેથી ના તેથી હવે જો એક્સ પ્લસ એક્સ માઇનસ ગયા, માઇનસ સાત ને માઇનસ ચાર તું ત્યાં ઓછે ઓછે વધતા એવું ન કર નાખતા, કેમ કે બે વચ્ચે ગુણાકાર નો સંબંધ નથી. એટલે માઇનસ સાત અને માઇનસ ચાર તો બે અંકો નો સરવાળો, સાત ને ચાર અગિયાર, પણ કેવા માઇનસ છેદમાં આ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ માઇનસ એક્સ ગુણ્યા સાત એટલે સાત એક્સ વધતા ચાર એક્સ વધતે ઓછે. જો આ બે નો ગુણાકાર નો સંબંધ ચાર નો સાત સાથે નો, વધતે ઓછે ઓછા, ચાર સત્તા અઠ્યાવીસ બરાબર અગિયાર ના છેદમાં ત્રીસ. તેથી ના તેથી માઇનસ અગિયાર ના માઇનસ અગિયાર. અત્યારે આપણે ઉતાવળ કરવી નથી, આનું સાદું બાકી એક્સ વર્ગ માઇનસ, કેમ કે માઇનસ શા માટે સાત માઇનસ થી મોટા છે, ચાર પ્લસ છે, સાત માંથી ચાર જાય ત્રણ, પણ કેવા માઇનસ તો ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ બરાબર અગિયાર ના છેદમાં ત્રીસ. તેથી હવે આનો ગુણાકાર અહીંયા લઈ જઈએ, આનો ગુણાકાર અહીંયા લઈ જઈએ બરાબર ની પેલી બાજુ એક આ ત્રીસ આ તરફ આવે અને આનો ગુણાકાર ત્યાં લઈ જઈએ તો માઇનસ અગિયાર ગુણ્યા ત્રીસ બરાબર આનો ગુણાકાર ક્યાં જાય, અગિયાર કૌંસમાં એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ. તેથી ના તેથી હવે બંને બાજુ અગિયાર ઉડાડવા હોય તો ઉડાડી શકાય, અહીંયાથી પણ ઉડાડી શકાય. તો આપણે અગિયાર અગિયાર ગયા તો અહીંયા ફક્ત કેટલા હોય તા માઇનસ ત્રીસ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ માઇનસ ત્રીસ બરાબર ની પેલી બાજુ જાય. હવે માઇનસ ત્રીસ બરાબર ની પેલી બાજુ લઈ જઈએ એટલે એક્સ વર્ગ ના એક્સ વર્ગ રહેશે, માઇનસ ત્રણ એક્સ ના માઇનસ ત્રણ એક્સ, માઇનસ અઠ્યાવીસ માઇનસ ત્રીસ પેલી બાજુ જાય એટલે પ્લસ ત્રીસ બરાબર ઝીરો. તેથી ના તેથી એક્સ વર્ગ ના એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ એમના એમ માઇનસ અઠ્યાવીસ ને પ્લસ ત્રીસ તો શું થશે, તો બે નો સરવાળો બાદ બાકી ત્રીસ મોટા છે અઠ્યાવીસ નાના છે, તો ત્રીસ માંથી અઠ્યાવીસ બાદ કરી વત્તા બે. હવે આપણે જે રીત શીખીએ છીએ કે હવે અહીંથી તમે અવયવીકરણની રીતથી દાખલો ગણો તો પણ ચાલે, પૂર્ણ વર્ગની રીતથી ગણવું હોય તો પણ ચાલે, અને દ્વિઘાત સૂત્રની રીતથી ગણવું હોય તો પણ ચાલે. અહીંથી કામ તમારા માટે હું છોડી દઉં છું.